છેલ્લા લાંબા સમયથી મોરારી બાપુના વિવાદિત નિવેદનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈ એક વિવાદ થયો હતો, જે બાબતે મોરારી બાપુ દ્વારા દ્વારકા જઈને માફી પણ માંગી હતી, ત્યારે દ્વારકાના ધારાસભ્ય જે પૂર્વ ધારાસભ્ય છે તેઓએ પબુબા માણેક દ્વારા જે હુમલાનું કૃત્ય કરવામાં આવ્યું હતું, જેના પડઘા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડ્યા છે, જેને લઈ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આજે મોરારી બાપુના સમર્થનમાં આવ્યું હતું અને બંધનું એલાન આપ્યું હતું. વીરપુર મંદિર અને જલારામ બાપાના પરિવાર દ્વારા આજે વીરપુર ગામને બંધ એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈ વીરપુર ગામ અને વીરપુરની બજારો સજ્જડ બંધ રહેવા પામ્યા હતા. આ બંધને વીરપુરના તમામ ગ્રામજનો અને વેપારીઓ દ્વારા સંપૂર્ણ સહયોગ આપ્યો હતો, સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. આજના બંધના પગલે તમામ લોકોની લાગણી મુજબ જ્યારે મોરારી બાપુએ માફી માંગી લીધી છે, ત્યારે પબુબા માણેક મોરારી બાપુની માફી માંગે તેવી પ્રબળ માંગણી થઈ રહી છે. આજે વીરપુરના મંદિરના જલારામ બાપાના પરિવારજનો અને વીરપુર ગામના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે રવાના થયા હતા. બે દિવસ પહેલા મોરારી બાપુ દ્વારકા દર્શન કરવા ગયા ત્યારે અને માફી માંગી ત્યારે ભાજપના માજી ધારાસભ્ય પબુભા માણેકે જે નિંદનીય અને જે અઘટિત ઘટના બની, તો તમે ટીવીમાં જુઓ એનું દ્રશ્ય આવતા હતા જ, અને જોઈને આપણને એમ થાય કે આવા સંત મોરારી બાપુ જેવા પ્રખર રામાણી એનું અપમાન થયું. એના અનુસંધાને વીરપુરની અંદર અમારા ભરતભાઈ ચાંદરાણી એને એક મીટિંગ બોલાવી કાલે સાંજે 5 વાગે દરેક સમાજના સાથે રાખી અને એવું નક્કી કરવામાં આવ્યું કે વીરપુરની બજાર સંપૂર્ણ બંધ રહીએ અને આપણો રોષ ઠાલવી અને અત્યારે 11 વાગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ત્યારે અમારા ગામના સરપંચ અને માલધારી સમાજના આગેવાન નારણભાઈ ઠુંગાની આગેવાની નીચે અમે એક પ્રતિનિધિમંડળ આજે અત્યારે કલેક્ટર ઓફિસે જુદા જુદા જ્ઞાતિના આગેવાનો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અમારો રોષ અમે પ્રગટ કરી છીએ કે મોરારી બાપુ જેવા સંતને આ રીતે વખોડ્યા એ ખરેખર એક નિંદનીય બાબત છે અને વીરપુર એના અનુસંધાને સજ્જડ બંધ રહ્યું અને આક્રોશ ઠાલવી અને સંપૂર્ણ બંધ રહ્યું એવી અમારી માંગ છે કે મોરારી બાપુને એ અથવા માફી માગે કે જે કાંઈ સરકાર પગલાં લેવાની થતી હોય એ પગલાં લઈએ એવું અમારે વીરપુરના તમામ આગેવાનો અને જ્ઞાતિના આગેવાનોની માંગ છે. અને આજ વીરપુર તમે જુઓ છો ત્યારે સંપૂર્ણ બંધ રહ્યું છે આખો દિવસ. જય જલારામ.